છવ્વીસમી જાન્યુઆરીના રોજથી મહિનામાં બે વાર ગામમાં આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, નદી કિનારો જેવા વિવિધ સ્થળે કચરો સાફ કરી ગામ સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે. છવ્વીસમી જાન્યુઆરીના દિનથી ગામના લોકોએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે યુવાનો અને ગ્રામજનોએ આ પહેલ હાથમાં ઉપાડી છે, જેને ગ્રામજનોએ ભરપૂર સહયોગ પણ આપ્યો છે. અને સાથે સાથે ગ્રામજનોએ વોટ્સએપ ગ્રુપ બનાવી એક આર્મી તૈયાર કરી છે, જેમાં ગ્રામમાં જ્યાં ગંદકી હોય ત્યાંના ફોટા અપલોડ થાય એટલે એ જગ્યા ઉપર એક ટીમ પહોંચી સફાઈ અભિયાન હાથમાં લઈ લે છે. ગ્રામજનોનો આ પ્રકારનો અભિયાન એ લોકોમાં પણ ખૂબ એવો પ્રશંસનીય બન્યો છે અને આ અભિયાનને કારણે એક દિવસ આખે આખું ગામ સ્વચ્છ અને સુંદર ગામોની હરીફાઈમાં સ્થાન પામે તો નવાય નહીં. અમે ભરૂચ તાલુકાના જનોર ગામે 26મી જાન્યુઆરીથી સફાઈ પ્રોગ્રામ કરવાનું નક્કી કરેલ છે અને સર્વ સહકાર ટીમ નામની એક ટીમ બનાવીને જનોર ગામમાં સફાઈ અભિયાન શરૂ કરેલ છે. તો ગામના સરપંચશ્રી તેમજ વડીલો અમારી સાથે છે અને જેમ બને તેમ વધુ લોકો જોડાય એવી અમે અપીલ કરીએ છીએ, જેથી આ પ્રોગ્રામને સારી રીતે અમે આગળ વધારી શકીએ અને ગામમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી શકીએ. અમે જનોર ગામમાં સર્વ પ્રગતિ ટીમ હેઠળ જનોર ગામના પ્રગતિશીલ યુવાનો બધા એક થઈને અને ગામમાં સફાઈ અભિયાન અંગેનું બીડું ઝડપેલ છે. તો જનોર ગામમાં અમે 26મી જાન્યુઆરીથી જાહેર સ્થળો જેવા કે શાળાઓ, પંચાયત ઘર, મંદિરો, નદી કિનારો, ખાસ તો મા નર્મદાના કિનારા અમે રહીએ છીએ તો નદી કિનારો અમારો સફાઈ રહેવી જોઈએ અને નર્મદામાં સ્વચ્છતા રહેવી જોઈએ. તે અભિયાન અંતર્ગત અમે છોકરાઓએ એ બીડું ઝડપ્યું છે અને તેમાં મા નર્મદા અમને સાથ આપશે. અને દરેક યુવાનોની એવી એ છે કે અમે સફાઈ જાતે કરીશું અને લોકોને પ્રેરણા આપીશું અને સફાઈ અંગે લોકોને જાગૃતતા ફેલાવીશું. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ.